बात करिए मोटा समाचार सामे विराज छे। हार्दिक पटेल भाजप में जोड़ाय तेवी शक्यताओ सामे आवी छे। हार्दिक पटेल कांग्रेस नो पंजो छोड़ी अने भाजप में जोड़ाय तेवी शक्यता। उल्लेखनीय छे के हार्दिक छेल्ला घणा समयथी भाजपथी कांग्रेसथी नाराज चाली रह्या छे, त्यारे तेओ भाजपमां जोड़ाय तेवी शक्यता छे। बे दिवसमां हार्दिक पटेल ની બેઠક યોજાઈ શકે છે, આંદોલન સમયના સાથીઓ સાથે તેઓ બેઠક કરી શકે છે અને ત્યારબાદ ભાજપમાં જોડાવાની જાહેરાત પણ હાર્દિક કરી શકે છે। 15 મેના રોજ બેઠક યોજાય તેવી શક્યતા। કોંગ્રેસથી ઘણા દિવસથી હાર્દિક નારાજ છે। પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીની સામે તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। વાત કરીએ આંગે વધુ માહિતી માટે સંવાદદાતા સચિન આપણી સાથે ફોનલાઈન પર છે। સચિન, જે રીતે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી હાર્દિક પટેલ નારાજ ચાલી રહ્યા છે, ત્યારે તેઓ હવે ભાજપમાં ક્યાંક ને ક્યાંક જોડાય તેવા ઇંધણ વર્તાઈ રહ્યા છે સચિન? શિવાંગીની, હાર્દિક કોંગ્રેસથી નારાજ છે, છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી છે। હાર્દિકે પોતે પણ આ અંગે નિવેદનો આપી ચૂક્યા છે કે એના જે નારાજગી છે એ દૂર કરવાની કોશિશ થશે કોંગ્રેસ દ્વારા, પણ એવું કશું લાગી નથી રહ્યું। અને એના માટે અત્યારે એક રીતે જોઈએ તો સૌથી સારામાં સારો વિકલ્પ ભાજપ લાગી રહ્યો છે, કારણ કે જે કેસ પરત ખેંચવા માટે રાજ્ય સરકારે તૈયારી દર્શાવી છે, બીજી બાજુ એમનું જે આંદોલન હતું તો બિન અનામત આયોગની રચના પણ થઈ ગઈ છે, એટલે એમના જે પાટીદાર આંદોલન જે સમયે થયું અને એના જે જૂના સાથીઓ હતા એ સાથીઓ સાથે 15 મેના રોજ બેઠક યોજાશે અને આ અંગે ચર્ચા થઈ શકે છે કે ભાઈ હવે બિન અનામત આયોગની રચના થઈ ગઈ છે અને આપણા જે પ્રશ્નો હતા એનો મોટાભાગે ઉકેલ આવી ગયો છે, કેસો પણ પાછા ખેંચવા માટે રાજ્ય સરકારે તૈયારી દર્શાવી છે। અને કોંગ્રેસમાં જે હાર્દિક પટેલને પદ આપવામાં આવ્યું છે, પરંતુ એની નેતાગીરી સામે સવાલ ઉઠાવ્યા છે હાર્દિક પટેલે અને સચિન આપ અમારી સાથે જોડાયેલા રહેશો। આપણી સાથે ધારાસભ્ય લલિત વસોયા આપણી સાથે જોડાઈ ગયા છે। લલિતભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। લલિતભાઈ, જે રીતે હાર્દિકભાઈ નારાજ ચાલી રહ્યા છે કોંગ્રેસથી, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો છેડો ફાડી અને ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે લલિતભાઈ? હાર્દિક પટેલની નારાજગી હાર્દિક પટેલે જ્યારે વ્યક્ત કરી એ વાતને 20 દિવસ જેવો સમય પણ વીતી ગયો છે। એ પછી હાર્દિક પટેલના પિતાની પુણ્યતિથિના કાર્યક્રમમાં અમારા પ્રભારી અને પ્રદેશના સૌ આગેવાનો પણ ગયા। રાહુલજીના કાર્યક્રમમાં આગલી રાતથી જ બધી વ્યવસ્થા ગોઠવવા માટે પ્રદેશની નેતાગીરી સાથે હાર્દિક પટેલ હાજર રહ્યા। જો હાર્દિક પટેલની નારાજગી દૂર ન થઈ હોય તો હાર્દિક પટેલ આ બધા કાર્યક્રમોની અંદર લીડરશિપ લઈ અને હાજર ના રહે, હું માનું છું ત્યાં સુધી આ ફક્ત અફવા છે। કારણ કે હાર્દિક પટેલ નારાજગી તો ઘરમાં હોય તો બધાને હોય, ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ પ્રદેશની નેતાગીરીથી કે કેન્દ્રની નેતાગીરીથી નારાજ ચાલી રહ્યા છે, ચર્ચા ફક્ત હાર્દિક પટેલની જ શા માટે? એટલે લલિતભાઈ, આપનું શું કહેવું છે? અન્ય કયા કયા નેતાઓ આપને નારાજ લાગી રહ્યા છે? એટલે નારાજગી ખરેખરમાં છે, ખરી આંતરિક વિખવાદ છે કોંગ્રેસમાં? મારે કોંગ્રેસની વાત નથી કરતો, હું ભારતીય જનતા પાર્ટીની વાત કરું છું। જ્યાં જ્યાં ઘર હોય ત્યાં ઠામણા ખખડતા હોય, આ મારી કાઠિયાવાડની કહેવત છે, પણ એ ઘરની વાત છે, નારાજગી છે એટલે કઈ છૂટાછેડા થોડા થવાના છે, સમાધાન થાય। જી જી, બિલકુલ લલિતભાઈ, જોડાવા બદલ આભાર આપનો। તો વાત કરીએ આપણી સાથે અલ્પેશ કથિરિયા જોડાઈ ગયા છે। અલ્પેશભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। અલ્પેશભાઈ, જે રીતે હાર્દિકભાઈની નારાજગી ક્યાંક ને ક્યાંક સામે આવી છે, શું લાગી રહ્યું છે ભાજપમાં જોડાઈ જશે? ઘણા સમયથી ઘણી બધી ચર્ચાઓ ચાલે છે, પરંતુ હજી સુધી એમના નારાજગીનો પ્રશ્ન એ તો સ્વાભાવિક છે કે દરેક પાર્ટી સ્તરમાં હોતો હોય છે, ચાહે ભાજપા હોય, કોંગ્રેસ હોય, આપ હોય કે અન્ય, કેમ કે કોઈ એવી પાર્ટી નથી કે એનામાં પ્રમુખ હોય કે કોઈ પણ જવાબદાર લોકોના જે તે સમયે ક્યારેય પણ રાજીનામા ના પડાવે, એવું તો બધું ચાલતું રહેતું હોય છે। પણ અંદરોના વસ્તુમાં એમણે પણ જાહેર કર્યું છે કે પાર્ટીની વાત છે અને અમે સમજી લેશું, એટલે હાલ કોઈ નારાજગીની પ્રક્રિયા હોઈ શકે છે, પણ પાર્ટી છોડવા બાબત નહીં, કોઈ પણ પ્રકારની બાબત છે નહીં। જી જી, બિલકુલ અલ્પેશભાઈ, જોડાવા બદલ આભાર આપનો। સચિન આપનો પણ આભાર। તો વાત કરીએ હાર્દિક, જે રીતે કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે, બે દિવસમાં બેઠક કરે અને બેઠક બાદ તેઓ ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે।